નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નીટ પ્રશિક્ષણ વિષય વિજ્ઞાન વંદે ગુજરાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે નીટ લેવલની પરીક્ષા છે જે તમે અગાઉ આપી અગાઉ જે જાણકારી મળી છે તે મુજબ હવે તમે એ આપવા જઈ રહ્યા છો ત્યારે નીટ સંબંધી જે કંઈ પણ આપણે પાઠ્યપુસ્તક ઉપરાંતનો જે વિષયક્રમ છે તેને આપણે ન્યાય આપવા જઈ રહ્યા છે આજે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ધોરણ બાર ભાગ બે પ્રકરણ નંબર ચાર તેમાં આપણે માહિતી લેવા જઈ રહ્યા છે તો આપણે એની સામાન્ય માહિતી પહેલાં લઈ લઈએ જે તમે જાણો છો સપુષ્પી વનસ્પતિમાં આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો અગાઉ આપણે પ્રજનનની વ્યાખ્યા શું છે એ લઈ લઈએ તો પ્રજનન એટલે કોઈપણ પુખ્ત સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો અન્ય સજીવ સર્જે છે આ પ્રક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ અને પ્રજનન દ્વારા જે તે જાતિના સજીવોનું જીવ સાતત્ય જળવાય છે પ્રજનન કયા પ્રકારે સજીવોમાં થઈ શકે તો અગાઉ પણ આપણે આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે લિંગ લિંગી પ્રજનન કે પ્રજનનની પ્રક્રિયા જે છે એ બે પ્રકારે થાય છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન હવે લિંગી પ્રજનનની આપણે વાત કરીએ છીએ તો વનસ્પતિ માટે લિંગી પ્રજનન કરતું અંગ છે પુષ્પ તો પુષ્પને અતિ રૂપાંતરિત પ્રરો તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અગ્રકલિકા કે કક્ષકલિકા લિંગી પ્રજનનના પ્રારિક કાર્ય માટે જ્યારે રૂપાંતર પામે છે ત્યારે તેને અતિ રૂપાંતરિત પ્રરો તરીકે ગણવામાં આવે છે પુષ્પની લાક્ષણિક રચના અને તેનું મનુષ્ય સાથેનું જીવનચક્ર તો પુષ્પનું મનુષ્યના જીવનમાં શું મહત્ત્વ છે તે પણ આપ જાણો છો પુષ્પ એ મનુષ્યની વિવિધ લાગણીઓ વ્યક્ત કરવા માટેનું એક અગત્યનું સાધન છે આપણે કોઈ પણ વ્યક્તિના દુઃખ લાગણી પ્રેમ વગેરેની અભિવ્યક્તિ માટે આપણા ધાર્મિક નૈતિક અને દરેક આપણા જીવનના પાસાઓ સાથે પુષ્પ સંકળાયેલું છે આ ઉપરાંત તેના જૈવિક મહત્વની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો લાક્ષણિક પુષ્પની રચનાનો અભ્યાસ પણ તમે ધોરણ અગિયારમાં કરી ગયા છો તો લાક્ષણિક પુષ્પની રચનામાં મુખ્યત્વે ચાર ચક્ર આવેલા હોય છે આ ચાર ચક્રોને પણ મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે બે સહાયક ચક્રો અને બે આવશ્યક ચક્રો સહાયક ચક્રોમાં વજ્રચક્ર અને દલચક્રનો સમાવેશ થાય છે જ્યારે આવશ્યક ચક્રમાં પૂ કેસર ચક્ર અને શ્રી કેસર ચક્રનો સમાવેશ થાય છે સહાયક ચક્રો એટલે કે વજ્રચક્ર અને દલચક્ર એ માત્ર રક્ષણ અને આકર્ષણ જેવા કાર્ય સાથે સંકળાયેલા છે પરંતુ ફલનની ક્રિયામાં કોઈ સીધો ભાગ લેતા નથી માટે તેને આપણે સહાયક ચક્રો એટલે કે એસેસરી હોલ્સ તરીકે ઓળખીએ છીએ જ્યારે પૂં કેસર ચક્ર એ પુષ્પનું નર પ્રજનન અંક છે જ્યારે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંક છે જેઓ ફલનની પ્રક્રિયામાં સીધો ભાગ ભજવે છે માટે તેઓને આપણે આવશ્યક ચક્ર એટલે કે એસેન્શિયલ હોલ્સ તરીકે ઓળખીએ છીએ બંનેની સામાન્ય રચનાનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં પણ કરીશું અને તેની સામાન્ય માહિતી પણ મેળવીશું હવે આપણે જોઈએ કે લિંગી પ્રજનનની સમગ્ર ઘટના સજીવોમાં કઈ રીતે થાય છે તો જે લિંગી પ્રજનન કરતો હોય તો લિંગી પ્રજનનમાં મુખ્યત્વે ત્રણ ઘટનાઓનો સમાવેશ થાય છે પૂર્વફલન ઘટનાઓ ફલનની પ્રક્રિયા અને ફલન ઘટનાઓ પૂર્વગલન પૂર્વ સોરી પૂર્વફલન ઘટનાને ફરીથી આપણે બે પ્રકારમાં વેચીએ છીએ અથવા તો તેને બે તબક્કામાં વહેંચવામાં આવે છે એક જન્યુઓનું નિર્માણ એટલે કે જન્યુજનન અને બીજું જન્યુઓનું વહન જ્યારે ફલન એવો તબક્કો છે જ્યાં બંને પ્રકારના એટલે કે નરજન્યુ અને માદા જન્યુનું સંયુગ્મન થાય છે અને જોડાણ થવાને કારણે યુગ્મનશ એટલે કે ફલિતાણ બને છે ત્યારબાદની ઘટનાઓને આપણે પશ્ચફલન ઘટનાઓ કહીશું જ્યાં ભ્રૂણ વિકાસનો સમાવેશ થાય છે બરાબર તો એક પછી એક આપણે આ તમામ ઘટનાઓનો અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોવું પડે કે પૂર્વફલન ઘટનામાં આપણે જન્યુજનન તો સૌથી પહેલાં તેના નરજન્યુજનક અને માદા જન્યુજનકના વિકાસને સમજવું પડે તો અહીંયા આપણે કે પરાગાશયની અંતસરચનાનો અભ્યાસ કરીએ આપણને ખ્યાલ છે કે વનસ્પતિનું એટલે કે પુષ્પનું પ્રજનન અંગ પૂં ચક્ર છે પૂંકેસર ચક્રની સામાન્ય રચના આપણને ખ્યાલ છે કે દરેક પૂંકેસર એ પરાગાશય તંતુ અને તેને જોડતા યોજીનું બનેલું હોય છે દરેક પરાગાશયમાં પરાગધાની આવેલી હોય છે દરેક પરાગાશયમાં કુલ ચાર પરાગધાનીઓ આવેલી હોય છે તો આ પરાગધાનીની અંતસ્ચનાનો આપણે અભ્યાસ કરીએ તો ઉદ્ભવની દૃષ્ટિએ દરેક પરાગાશય એક કરતાં વધુ આદુ આદિબીજાણુ કોષમાંથી વિકાસ પામે છે માટે તેને યુસ્પોરેન્જીએટ પ્રકારનું કહેવામાં આવે છે એટલે કે પરાગાશય જો એક કરતાં વધુ આદિબીજાણુમાંથી વિકાસ પામે તો તે યુસ્પોરેન્જિયેટ પ્રકારનું ગણી શકાય હવે પરાગાશયની અંતસરચનાનો અભ્યાસ કરીએ તો તેમાં તેની અંતસ્રચનાના અભ્યાસમાં કુલ ચાર સ્તરો જોવા મળ્યા આ સ્તરોને આપણે અધિસ્તર સ્ફોટી સ્તર એટલે કે તંતુમય સ્તર ત્રીજું છે મધ્ય સ્તર અને ચોથું છે પોષક સ્તર એક પછી એક આપણે તેઓની રચનાનો અભ્યાસ કરીએ અહીંયા આપણે એ પાસાઓને ધ્યાનમાં લઈ રહ્યા છીએ કે જે નીટ માટે આપણને બહુ ઉપયોગી થશે અધિસ્તર એટલે કે એપિડર્મિસની વાત કરીએ તો પરાગાશયનું સૌથી બહારનું સ્તર છે જે એક કોષીય જાડું અને સતત આવરણ ધરાવતું હોય છે સ્ફોટી સ્તર એટલે કે તંતુમય સ્તર જેને ફાઇબ્રસ્ટ લેયર પણ કહી શકાય છે તો આ કોષોની બાહ્ય દિવાલ પાતળી હોય છે જ્યારે તેની દિવાલ અને અર્ય દિવાલ પર આલ્ફા સેલ્યુસ તંતુઓના ઘટ થવાથી તે જાડી બને છે એટલે કે દિવાલ પર અને અર્ય દિવાલ પર આલ્ફા સેલ્યુલોઝના તંતુઓનું સ્થૂલન થયેલું છે પરિણામે આ દિવાલ જાડી બને છે અને આ ઉપરાંત અર્ય દિવાલ સાથે કેલોસના પટ્ટા એટલે કે કેલોસ બેન્ડ્સ આવેલા હોય છે કેટલાક પ્રદેશમાં આ તંતુમય જાળાઈ અને કેલોસ પટ્ટાનો અભાવ હોય છે તો જ્યાં આ જાળાઈ ઓછી હોય છે કે કેલોસ પટ્ટા નથી હોતા તે પ્રદેશને રંધ્રક એટલે કે સ્ટોમિયમ કહેવામાં આવે છે સ્ટોમિયમ એ એવી રચના છે કે જ્યાંથી પરાગાશયનું સ્ફોટન થાય છે એનો અર્થ એ થયો કે પરાગાશયમાં જે સ્થાને આલ્ફા સેલ્યુલોઝના તંતુઓનું સ્થૂલન થયેલું નથી અથવા તો તે સ્થાને તેની જાડાઈ ઓછી છે ત્યાં પ્રદેશમાંથી પરાગાશયનું સ્ફોટન થાય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એક પરાગધાની છે પરાગધનીમાં જાડી દીવાલ એ તેને આલ્ફા સેલ્યુલોઝના તંતુઓનું સ્થૂલન બતાવે છે જ્યારે સ્ટોમિયમ એવો ભાગ છે કે જ્યાં આ સ્થૂલન થયેલું નથી જે સ્ફોટનમાં તેને મદદ કરશે અને પરાગાશયનું સ્ફોટન થવાથી પરાગરજને મુક્ત થાય છે ત્રીજું સ્તર લઈએ આપણે મધ્યસ્તર તો મધ્યસ્તર મૃદુતક કોષોનું બનેલું એકથી ત્રણ સ્તરમાં ગોઠવાયેલું હોય છે આ કોષોનું મુખ્ય કાર્ય છે કે ખોરાકનો સંચય કરવો પરંતુ આ સ્તર ક્ષણિક એટલે કે અલ્પજીવી હોય છે અને પરિપક્વ પરાગશયમાં તેની ગેરહાજરી હોય છે કારણ કે મધ્ય સ્તરમાં રહેલો સંચિત ખોરાક એ પોષક સ્તર દ્વારા ગ્રહણ થઈ જવાનો હોય છે માટે આ સ્તરને આપણે ક્ષણિક સ્તર અથવા તો અલ્પજીવી સ્તર તરીકે ઓળખીશું પરંતુ કેટલીક વનસ્પતિઓ જેવી કે હોલોપટેલિયા વનસ્પતિમાં તે ત્રણથી ચાર સ્તરનું હોય છે જ્યારે નેડા નેજાડેસી અને કુલની વનસ્પતિઓમાં આ સ્તરનો અભાવ હોય છે જ્યારે વુલ્ફિયામાં તે ગેરહાજર હોય છે એટલે આમ આ સ્તરની બાબતે પણ વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે હવે ચોથું સ્તર લઈએ આપણે પોષક સ્તર એટલે કે ટપેટમ પોષક સ્તર તેના નામ પ્રમાણે પોષણનું કાર્ય કરે છે તો આ પોષક સ્તર કોને પોષણ પૂરું પાડે છે તો પોષક સ્તર એ સૌથી અંદરનું સ્તર છે શરૂઆતમાં તેના કોષો દ્વિકીય હોય છે પરંતુ તેમાં અંતઃસૂત્રીભાજન મુક્ત કોષ કેન્દ્ર વિભાજન અને બહુભાજનને કારણે બહુ રંગસૂત્રીય અને બહુ કોષ કહેવાય કે આ કોષો અસંખ્ય રંગસૂત્રો ધરાવે છે હવે આ સ્તરનું મુખ્ય કાર્ય શું છે તો કે આ સ્તર મધ્ય સ્તરમાંથી ખોરાકનું શોષણ કરે છે અને આ ખોરાકને લઘુ બીજાણું માતૃકોષ જેને આપણે માઇક્રોસ્પોર મધર સેલ એટલે કે એમએમસી કહીએ છીએ અથવા લઘુ બીજાણું એટલે કે માઇક્રોસ્પોરને પોષણ પૂરું પાડે છે આ ઉપરાંત આ કોષો અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે આમ પોષક સ્તર એ મધ્યસ્તરમાંથી સંચિત ખોરાકનું શોષણ કરી લે છે અથવા તો તેમાં રહેલા પોષક દ્રવ્યોને ગ્રહણ કરી લે છે માટે મધ્યસ્તરને અલ્પજીવી કે ક્ષણિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ખાસ નોંધ લેવી લઈ કે નિકોડિયા અને ક્રોસ્ટમ જેવી વનસ્પતિમાં પોષક સ્તર બહુ સ્તરીય હોય છે જ્યારે મોટાભાગની વનસ્પતિઓમાં આ પોષક સ્તર એક સ્તરીય હોય છે હવે તેના કાર્ય બાબતે કે તેની રચના બાબતે તે કયા પ્રકારનું કાર્ય કરે છે તે પ્રમાણે પોષક સ્તર બે પ્રકારના છે અમીબીય પોષક સ્તર અને ગ્રંથિય પોષક સ્તર તો અમીબીય પોષક સ્તરને આંતરવિષ્ઠ કે પેરીપ્લાઝમોડિયલ પોષક સ્તર પણ કહેવામાં આવે છે તો આ પ્રકારનું પોષક સ્તર એ આદિ આવૃત ભિંધારી વનસ્પતિઓમાં જોવા મળે છે એનો અર્થ એ થયો કે પૂર્વે ઉત્પન્ન થયેલી આવૃત બિંધારી વનસ્પતિઓમાં આ સ્તર હતું હવે આ કોષો મધ્યસ્તરમાંથી બધા જ ખોરાકનું શોષણ કરે છે તેથી મધ્યસ્તર વિઘટન પામે છે એનો અર્થ એ થયો કે મધ્યસ્તરમાં રહેલ તમામ પોષક દ્રવ્યોને તે ગ્રહણ કરી લે છે જેથી મધ્યસ્તર વિઘટન પામે છે એટલે કે તે ક્ષણિક હોય છે અને શોષિત ખોરાકનું વિશેષ ખોરાકના કણોમાં રૂપાંતરણ થાય છે જેને જીવ દ્રાવ્ય કાય એટલે કે પ્રોટોપ્લાસ્ટ બોડીઝ કહેવામાં આવે છે તો પોષક સ્તરનું સૌથી અંદરનું સ્તર અહીંયા ઓગળી જાય છે એટલે કે વિઘટન પામે છે અને આ કોષોની દિવાલ વિઘટન પામવાને કારણે તેમનો જીવરસ લઘુ બીજાણુધાનીના પોલાણમાં મુક્ત કરે છે આમ આ સ્તર આ રીતે કાર્ય કરે છે બીજા પ્રકારનું પોષક સ્તર લઈએ આપણે ગ્રંથિમય સ્તર અથવા તો સ્ત્રાવી પોષક સ્તર તો આ આધુનિક પોષક સ્તર કહેવાય છે એનો અર્થ એ થયો કે હાલમાં પ્રવૃત્ત હાલમાં જોવા મળતી આવૃત બિદારી વનસ્પતિઓમાં તે જોવા મળે છે આ સ્તર મધ્ય સ્તરમાંથી પોષક દ્રવ્યનું શોષણ કરે છે તેનો લઘુ બીજાણુધાનીના ધાનીના પોલાણમાં સ્ત્રાવ કરે છે પરંતુ આ દ્રવ્યોનું તે સંચય કરતા નથી માટે તે ઝડપથી વિઘટન પામતું નથી આમ તે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં હાજર જોવા મળે છે તો આમ પોષક સ્તર બાબતે આપણને ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે હવે આપણે લઈએ કે ઘણી વખત કોષો વિઘટન પામતા પહેલાં કોષ રસમાં એક પ્રોયુબિશ બોડી એક પ્રકારની ખાસ રચનાનું નિર્માણ કરે છે આ રચના કણિકાઓ સ્વરૂપે હોય છે અને આ કણિકાઓ એ પરાગરજનું બાહ્યાવરણ કે જેને સ્પોરોપોલેનિન કહેવામાં આવે છે તેના નિર્માણમાં ભાગ ભજવે છે અને સ્પોરોપોલિનિન એ કેરોટીનોઇડ્સ પોલિમર છે તો આ થઈ પોષક સ્તરની લાક્ષણિકતા હવે દરેક પરાગાશયમાં આવેલ પરાગધાની એ પરાગ લઘુ છે પરંતુ તે પરાગધાની તરીકે વર્તે છે અને તેમાં રહેલા કોષો એક સમ બીજાણુક પેશી તરીકે વર્તે છે અને તેઓ લઘુ જનનની પ્રક્રિયામાંથી પસાર થાય છે તો પરાગધાનીનો દરેક કોષ એ પરાગ કોષ એટલે કે પોલન મધર સેલ પીએમસી તરીકે વર્તે છે અને તે લઘુ બીજા એટલે કે લ પરાગ રચના નિર્માણમાં ભાગ લે છે માટે આ પ્રક્રિયાને આપણે લઘુ બીજાણુ જનન એટલે કે માઇક્રોસ્પોરોજીનેસિસ કહેવામાં આવે છે હવે લઘુ બીજાણુ જનનની આ પ્રક્રિયાને અહીંયા આપણે આકૃતિ દ્વારા ટૂંકમાં સમજીએ તો કે પરાગ માતૃકોષ એટલે કે પોલન મધર સેલ કે જે દ્વિકીય છે તે અર્ધિકરણ પામે છે અને પરાગ ચતુષ્ક એટલે કે પોલન ટેટ્રાટનું નિર્માણ કરે છે શરૂઆતમાં આ પરાગચતુષ્ક એટલે કે ચારે ચાર કોષો સંકળાયેલા એટલે કે જોડાયેલા હોય છે ત્યારબાદ તેઓ સ્વતંત્ર પરાગ પરાગરજ તરીકે વર્તે છે આ દરેક પરાગરજ એ એકકીય રચના છે પરાગરજને આપણે લઘુબીજાણું પણ કહી શકીએ છીએ હવે આપણે જે પરાગરજની વાત કરીએ છીએ તો એ પરાગ્રજ વિશે આપણે આપણા પાઠ્યક્રમ પ્રમાણે જે માહિતી આપેલી છે તે પ્રમાણે કે પરાગરજ એ જુદા જુદા આકારની હોય છે તેની સપાટીમાં પણ વિવિધતા હોય છે જે બાબત દર્શાવે છે કે પરાગરજ જે પ્રકારના વાહક દ્વારા પરાગિત થાય છે તે પ્રમાણે તે પોતાની લાક્ષણિકતાઓને ગ્રહણ કરે છે તો આ ઉપરાંત આપણે પરાગ્રજની કેટલીક અન્ય વિશેષતાઓ વિશે પણ જાણીએ તો સ્થાનાંતરક પ્રસાધન તો બધી પરાગરજ આ પ્રકારની વનસ્પતિઓમાં બધી પરાગરજ જોડાઈને પરાગપિંડ સર્જે છે જેને સ્થાનાંતરક પ્રસાધન કહેવામાં આવે છે જેને કહેવાય છે ટ્રાન્સલેટર એપરેટર્સ તો આંકડો એટલે કે એક્સ્લેપીડિયેસી કુળની વનસ્પતિ અને ઓર્કેડેસી કુળની વનસ્પતિઓમાં પરાગપિંડનું નિર્માણ થાય છે બહુ બીજાણુની વાત કરીએ આપણે તો બહુબીજાણું એટલે કે પરાગ ચતુષ્કમાં ચાર કરતાં વધુ પરાગ્રજ જો આવેલી હોય તો તેને આપણે બહુબીજાણુતા કહીશું તો બહુબીજાણુતાનો અર્થ થાય છે કે ચાર કરતાં વધુ પરાગ્રજ સર્જાવે તો અમરવેલમાં બહુ બીજાણુતા જોવા મળે છે ત્યારબાદ આપણે લઈએ સંયુક્ત પરાગ્રજ તો કે ચતુષ્કની ચાર પરાગ્રજ એ કાયમી જોડાયેલી હોય છે તો આપણે આકૃતિમાં પણ જોયું કે શરૂઆતમાં પરાગ્રજ ચતુષ્ક કહેવાય છે તો જો પરાગ્રજ કાયમી રીતે જોડાયેલી હોય તો તેને આપણે સંયુક્ત પરાગ્રજ એટલે કે કમ્પાઉન્ડ પોલન ગ્રેન્સ કહીશું તો ડ્રોસેરા ટાઈફા ડ્રાયમિયસ ઇલોડિયા વગેરે જેવી વનસ્પતિઓમાં સંયુક્ત પરાગ્રજ જોવા મળે છે ત્યારબાદ આપણે વાત કરીએ મેઝ્યુલી તો માઇમોઝા પ્રકારના કુળમાં સંયુક્ત પરાગ્રજ એ છ થી આઠ કે ચોસઠ પરાગ્રજ એકબીજા સાથે ચોંટી જઈને એટલે કે જોડાયેલી રહીને સૂક્ષ્મ એકમનું નિર્માણ કરે છે એનો અર્થ એ થયો કે છથી આઠ ઓછામાં ઓછી છથી આઠ કે ચોસઠ પરાગ્રજ એકબીજા સાથે જોડાયેલા રહી એક એકમનું નિર્માણ કરે છે જેને આપણે સૂક્ષ્મ એકમ સૂક્ષ્મ એકમ એટલા માટે કહીશું વિદ્યાર્થી મિત્રો કારણ કે પરાગ્રજ એ ધૂળના રચકણો સમાન છે અને તેનું કદ ખૂબ જ નાનું હોય છે તો માયમોઝા પ્રકારની વનસ્પતિઓ અને નિયોટિયા વનસ્પતિઓમાં મેઝ્યુલી પ્રકારની પરાગ્રજ જોવા મળે છે ઘણી વખત આપણે ધ્યાન લઈએ છીએ કે પરાગરજ પણ તમે પણ ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે પરાગરજ પણ એલર્જી પ્રેરવા માટે જવાબદાર છે તો જે પરાગરજ હવામાં રહીને એલર્જન્સ સર્જે છે એટલે કે એલર્જન્સ તરીકે વર્તે છે તેને આપણે એરો એલર્જન્સ તરીકે કહીશું તો ચીનોપોડિયમ પાર્થેનિયમ ગાજર ઘાસ જેને આપણે સોરગમ કહીએ છીએ એમેરેન્થસ આ વગેરે વનસ્પતિઓની પરાગ્રજ એ એલર્જી પ્રેરવા માટે જવાબદાર છે જ્યારે એમ્બ્રોશિયા નામની વનસ્પતિની પરાગ્રજ દ્વારા સૂકો તાવ એટલે કે હે ફ્લિવર પણ થાય છે તો આમ પરાગ્રજ એલર્જી પ્રેરક છે એ આપણે અહીંયા જાણી શક્યા ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે પરાગરજનો ઉપયોગ એ સપ્લિમેન્ટરી ફૂડ તરીકે એટલે કે પૂરક ખોરાક તરીકે તેનો ઉપયોગ થાય છે તો આની પાછળનું કારણ શું છે તો કેટલીક વનસ્પતિઓની પરાગરજ પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યો ધરાવે છે માટે તેનો ઉપયોગ પૂરક ખોરાક તરીકે કરવામાં આવે છે અને આવો પૂરક ખોરાક એ ગોળી એટલે કે ટેબ્લેટ સ્વરૂપે કે પ્રવાહી એટલે કે સિરપ સ્વરૂપે પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે આ પરાગરજ એ રમતવીરો એટલે કે એથ્લેટ્સ અને રેસના ઘોડાઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે એટલે આમ તેઓ શક્તિવર્ધક તરીકે વર્તે છે એવું પણ આપણે કહી શકીએ તો આમ કુળમાં આપણે જોઈએ તો જે પોલન મધર સેલ એટલે કે લઘુબીજાણું માતૃકોષ છે તેમાંથી માત્ર એક જ પરાગરજનું નિર્માણ થાય છે એટલે આમ પરાગરજ વિશે આપણે ઘણી બધી લાક્ષણિકતાઓ અહીંયા જોઈ શકીએ છીએ સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે એક પરાગ માતૃકોષમાંથી ચાર પરાગરજનું નિર્માણ થતું હોય છે પરંતુ સાયપ્રેસી કુળની વનસ્પતિઓમાં માત્ર એક જ પરાગરજનું નિર્માણ થાય છે આ ઉપરાંત કેટલીક બીજી અન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો સૌથી મોટી પરાગરજ એ મિરાબિલિઝ વનસ્પતિ છે જેને આપણે ગુલબાસ તરીકે ઓળખીએ છીએ સૌથી નાની પરાગરજ માયોસોટીસમાં જોવા મળે છે લાંબા લાંબી લાંબામાં લાંબી એ એઝોસ્ટેરા એટલે કે તંતુમય સ્વરૂપે જોવા મળે છે આકારની પરાગરજ વિન્કા હર્બેશિયામાં જોવા મળે છે અને પાઇનસ જેવી અનાવૃત બિદારી વનસ્પતિઓમાં પરાગરજ સપક્ષ હોય છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પરાગરજ વિશેની ઘણી બધી લાક્ષણિકતાઓ વિશે અહીંયા આપણે ચર્ચા કરી હવે પરાગરજની રચના અને તેની અન્ય વિશેષતાઓ વિશે આપણે વાત કરીએ તો પરાગરજની રચનામાં આપણે લઈએ તો પરાગરજ એ નરજન્યુજનકનો પ્રથમ કોષ છે જે એકકીય રચના છે તે બે આવરણ ધરાવે છે બાહ્ય આવરણ અને અંત આવરણ બાહ્ય આવરણ એટલે કે એક્ઝાઇન કહેવાય છે જે સ્પોરોપોલેનિન નામના એક ખાસ કાર્બનિક દ્રવ્યનું બનેલું હોય છે બરાબર તો આ કાર્બનિક દ્રવ્યને કારણે તેનું બાહ્ય આવરણ કદાપી વિઘટિત થતું હોતું નથી જે ઊંચા તાપમાન જલદ એસિડ કે સાંદ્ર આલ્કલી સામે પણ ટક્કર ઝીલી શકે છે માટે જ પરાગ્રજને અશ્મિ સ્વરૂપે સંચયિત કરી શકાય છે જે આપણે અભ્યાસ કર્યો છે અંત આવરણને ઇન્ટાઇન કહીશું જે પાતળું હોય છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે આ ઉપરાંત બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું બનેલું છે તે સતત હોતું નથી પરંતુ કેટલીક જગ્યાએ તે અસતત એટલે કે ડિસકન્ટિન્યુઅસ હોય છે અને તે સ્થાને તે છિદ્ર અથવા તો ફાટ જેવી રચના કરે છે જો તે લંબ ફાટ જેવી રચના કરે તો તે તેને આપણે જનન ફાટ કહીશું અને જો તે વર્તુળ આકાર છિદ્ર સ્વરૂપે જોવા મળે તો તેને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ પરાગરજની રજની વિવિધ રચનાઓનો સવિસ્તાર અભ્યાસ કરવાના વિજ્ઞાનને પરાગ અણુ વિજ્ઞાન એટલે કે પેલિનોલોજી કહેવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓની પરાગ્રજનો સવિસ્તર અભ્યાસ કરવામાં આવે છે તેની બાહ્યકાર દ્રષ્ટિએ તેમજ તેના અંતસ્રચનાની દ્રષ્ટિએ પણ આ ઉપરાંત આપણે પરાગ્રજની કેટલીક અન્ય વિશેષતાઓ લઈએ તો ટ્રાયકોપ્લેટ તો ટ્રાયકોપ્લેટ કોને કહેવામાં આવે છે તો કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં દ્વિદળી માટે આપણે ખાસ કરીને કેપ્સેલાને પસંદ કરીએ છીએ કારણ કે તેમાં આદર્શ દ્વિદળીના બધા જ લક્ષણો તેમાં જોવા મળે છે મોટાભાગની ઘટનાઓ કે રચનાઓનો અભ્યાસ આપણે તેમાં કરી શકીએ છીએ તો મોટાભાગની દ્વિદળી એટલે કે કેપ્સેલામાં પરાગરજમાં ત્રણ ફાટ જેવા જનન છિદ્રો આવેલા હોય છે માટે તેને કોપલેટ કહેવામાં આવે છે જો એક દળીમાં એક જ જનન છિદ્ર હોય તો તેને આપણે મોનોકોપ્લેટ કહેવામાં આવે છે ઘણી વખત જે વનસ્પતિઓની પરાગ્રજ કીટકો દ્વારા પરાગિત થતી હોય છે આવી પરાગ્રજની આસપાસ તેલી સપાટી હોય છે એટલે કે તે ચીકણી સપાટી ધરાવે છે જેથી કરીને તે કીટકોના શરીર સાથે ચોંટી શકે અને કીટકની સાથે તેનું વહન થઈ શકે તો આવી તેલી સપાટી ધરાવે છે જેને આપણે કહીશું પોલન કીટ જે લિપિડ અને કેરોટીનોઇડ્સનું બનેલું હોય છે આ ઉપરાંત આગળ આપણે જઈએ તો નરજન્યુજનકના વિકાસની આપણે વાત કરીએ તો હવે નરજન્યુજનકનો વિકાસ એટલે કે તેને અંતે આપણને નરજન્યુનું નિર્માણ મળશે તો સમગ્ર ઘટનાને આપણે ધ્યાનમાં લઈએ તો એક પરાગ માતૃકોષ કે જે દ્વિકીય છે તે અર્ધિકરણ પામે છે અને સામાન્યતઃ ચાર એકકીય પરાગરજનું નિર્માણ કરે છે આ પરાગ્રજ આ દરેક પરાગ્રજ સમવિભાજન પામે છે સમવિભાજન દ્વારા બે અનિયમિત કદના કોષોનું સર્જન કરે છે જેમાંથી મોટા અને ખોરાકથી ભરપૂર એવા કોષને વાનસ્પતિક કોષ અથવા તો નાલકોષ કહેવામાં આવે છે જે આગળ જતાં વિઘટન પામે છે જ્યારે અન્ય નાનો કોષ હોય છે તેને જનન કોષ એટલે કે જનરેટિવ સેલ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે પરાગ રચનું મોટે ભાગે વાનસ્પતિક કોષ અને જનન કોષનું નિર્માણ થાય તે પછી તેનું પરાગનયન થતું હોય છે એનો અર્થ એ થયો કે વાનસ્પતિક કોષ અને જનન કોષ સુધીનો તેનો સમગ્ર વિકાસ જ્યારે તે પરાગાશયમાં હોય છે ત્યારે જ તેનો વિકાસની શરૂઆત થઈ જાય છે એટલે આમ નરજન્યુજનકનો વિકાસ જ્યારે પરાગરજ પરાગધાનીમાં હોય છે ત્યારે શરૂઆત થઈ જાય છે હવે કેટલીક વનસ્પતિઓમાં મોટે ભાગે દ્વિકોષીય અવસ્થાએ એટલે કે વનસ્પતિ કોષ અને જનન કોષ અવસ્થાએ નું વિકિરણ થાય છે એટલે કે આ અવસ્થાએ પરાગાશયનું સ્ફોટન થાય છે અને પરાગરજ મુક્ત થાય છે જ્યારે અપવાદરૂપે કેટલીક વનસ્પતિઓ મોટાભાગે સાઠ ટકા વનસ્પતિઓમાં દ્વિકોષીય અવસ્થાએ પરાગ્રજનું સ્ફોટન થાય છે જ્યારે કેટલીક ચાલીસ ટકા વનસ્પતિઓમાં આપણે લઈએ તો જનન કોષનું આગળ સમવિભાજન થવાથી બે નરજન્યુનું નિર્માણ થાય છે આમ બે નરજન્યુઓ અને એક વનસ્પતિ કોષ આમ ત્રિકોષીય અવસ્થાએ પરાગ્રજનું સ્ફોટન થતું હોય છે આ નરજન્યુ કે જે આગળ પરાગનયન બાદ કે જ્યારે તેઓ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે આગળનો વિકાસ ત્યાં દર્શાવે છે અને જે ફલન માટેની જરૂરિયાત છે હવે પરાગ્રજ માટેની કેટલીક અન્ય બાબતો લઈએ તો પૂર્વસ્ફોટી પરાગ્રજ કોને કહેવાય તો પરાગાશયનું સ્ફોટન થતાં પહેલાં જ જો પરાગ્રજનું અંકુરણ થાય અને વૃદ્ધિ પામે તો તેને પૂર્વસ્ફોટી પરાગ્રજ કહેવામાં આવે છે એનો અર્થ એ થયો કે પરાગરજનું અંકુરણ થવું એટલે કે પરાગ નલિકાનો વિકાસ થવો નલિકા એટલે કે પોલન ટ્યુબ કે જે અંતઃ આવરણનું એક પ્રકારની વૃદ્ધિ થવાથી બહાર આવતી એક નલિકામય રચના છે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ યાદ રાખવું રહ્યું કે નલિકાનું અંકુરણ થાય છે અને ત્યારબાદ તેનો વિકાસ જ્યારે આગળ થાય છે ત્યારે તે જનન છિદ્રના માર્ગે બહાર આવે છે બીજી વાત લઈએ આપણે સ્વસ્થાનિક વિકાસ તો પરાગરજનો વિકાસ જો માતૃસ્થાને જ થાય એટલે કે જો પરાગાશયની અંદર જ થાય તો તેને સ્વસ્થાનિક વિકાસ એટલે કે ઇન સીટુ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે ત્યારબાદ આપણે લઈએ અંતઃબીજાણુ વિકાસ જો જન્યુજનકનો વિકાસ બીજાણુધાનીની અંદર થાય તો તેને આપણે અંતઃ વિકાસ એટલે કે એન્ડોસ્પોરોજીનસ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે આમ નરજન્યુજનકના વિકાસને પરિણામે બે નરજન્યુઓ સર્જાય છે એટલે આમ પહેલી ઘટના જો આપણે લઈએ તો જન્યુઓના નિર્માણની ઘટનામાં નરજન્યુનું નિર્માણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ જીબી બીએમઆઈસી દ્વારા પોર્ટ્યુલાકા વનસ્પતિમાં સૌ પ્રથમ પરાગનલિકા શોધવામાં આવી હતી એટલે પરાગનલિકાનો સૌ પ્રથમ શો શોધવામાં આવી હતી અને તેનો અભ્યાસ આ વૈજ્ઞાનિકે કર્યો હતો સૌથી લાંબી પરાગનલિકા મકાઈમાં જોવા મળે છે હવે આપણે વાત કરીએ સ્ત્રી કેસર એટલે કે પુષ્પના માદા પ્રજનન અંગને વિદ્યાર્થી મિત્રો આપણે નર પ્રજનન અંગ વિશે જોયું કે જેમાં આપણે પૂંકેસરની રચના પૂં કેસરમાં પરાગાશય અને તેમાં આવેલ પરાગધાનીની રચના પરાગધાનીમાં રહેલ પરાગ માતૃકોષમાંથી પરાગરજનું નિર્માણ આ પરાગરજમાંથી નરજન્યુજનકના વિકાસની રચના અને નરજન્યુજનકના વિકાસને પરિણામે બે નરજન્યુઓનું નિર્માણ થાય છે આ તમામ ઘટનાઓ આપણે જોઈ હવે આપણે માદા પ્રજનન તંત્ર તરફ લઈએ એટલે કે પુષ્પના માદા પ્રજનન અંગની વાત કરીએ તો પુષ્પનું માદા પ્રજનન અંગ છે સ્ત્રી કેસર સ્ત્રી કેસર એ પુષ્પના ચક્રમાંનું સૌથી અંદરનું સ્તર છે દરેક સ્ત્રી કેસરની રચનામાં પરાગાસન પરાગવાહિની અને બીજાશય આવેલું હોય છે પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરતી રચના છે જ્યારે બીજાશય એ તલસ્ત ફૂલેલો ભાગ છે કે જેમાં એક કે વધુ અંડકો આવેલા હોય છે પરાગાસન અને બીજાશયને જોડતી નલિકામય રચનાને આપણે પરાગવાહિની કહીશું પરાગવાહિનીનું કાર્ય છે કે પરાગાસન પર સ્થાપિત થયેલ પરાગરજનું અંકુરણ થાય એટલે કે પરાગનલિકાને માર્ગ આપવો અને આવી વિકાસ પામતી પરાગનલિકાને બીજાશયમાં રહેલા અંડક સુધી પહોંચાડવી હવે આ અંડક એટલે કે જેને આપણે મહાબીજાણુ ધાની કહીએ છીએ તેની રચના પણ આપણે ભણ્યા કે આ અંડકમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે ભ્રૂણપૂટના નિર્માણને કારણે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં અંડકોષ એટલે કે માદાજન્યુનું સર્જન થાય છે તો આટલી રચનાઓનો આપણે અભ્યાસ કરીએ તો અંડાવરણના અંડકની રચનામાં આપણને ખ્યાલ છે કે દરેક અંડક કેટલાક અંડાકાવરણોથી આવરીત હોય છે તો અંડકાવરણને આધારે અંડકના પ્રકાર લઈએ આપણે જો અંડકની ફરતે એક જ અંડકાવરણ હોય તો તેને યુનિટેકમિક ઓવ્યુલ કહેવામાં આવે છે તો આવું અંડક યુક્ત દલા અને અનાવૃત બિદ્ધારી વનસ્પતિઓમાં જોવા મળે છે જો તે બે અંડકાવરણો ધરાવતું હોય તો તેને દ્વિઅંડકાવરણીય અંડક એટલે કે બાયટેગમિક ઓવ્યુલ કહેવામાં આવે છે જે આવૃત્ત બિદ્ધારી વનસ્પતિઓમાં જોવા મળે છે ઘણી વખત એવું પણ જોવા મળે છે કે અંડક અંડકાવરણ ધરાવતું હોતું નથી માટે આવા અંડકને અંડકાવરણ વિહીન અંડક એટલે કે અટેગમિક ઓવ્યુલ કહેવામાં આવે છે તો ઓલેક્સ લિરિયો લોરેન્થસ અને સેન્ટેલમ જેવી વનસ્પતિઓમાં આ પ્રકારનું અંડક જોવા મળે છે એટલે આમ અંડકમાં રહેલા અંડકાવરણોમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે હવે આપણે આગળ જઈએ કે અંડક જે છે તેમાં મહાબીજાણું માતૃકોષો આવેલા હોય છે આ મહાબીજાણુ માતૃકોષોમાંથી આપણે આગળ જોઈએ તો પ્રદેયનું નિર્માણ થતું હોય છે અને આ પ્રદેયનો કોઈ એક ઓ કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને ભ્રૂણપુટ એટલે કે એમ્બ્રિયોસેકનું નિર્માણ કરે છે તો પ્રદેના આધારે આપણે અંડકના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર લઈએ આપણે ટેન્યુન્યુસિલેટ પ્રદે જો પ્રદે અલ્પ વિકસિત હોય કે એક જ સ્તરીય હોય તો તેને આપણે ટેન્યુ ન્યુસિલેટ કહીશું યુક્ત દલા વનસ્પતિઓમાં આ પ્રકારના અંડક જોવા મળે છે આ ઉપરાંત જો અનેક સ્તરોમાં વહેંચાયેલું હોય તો તેને આપણે ક્રેઝી ન્યુસિલેટ કહેવામાં આવે છે તો મુક્ત દલા વનસ્પતિઓ ખાસ કરીને એક દળી બોરડી અને રંગુન વેલમાં આ પ્રકારનું અંડક જોવા મળે છે ઘણી વખત એવું થાય છે દાખલા તરીકે કોમ્પોઝિટી કુલની વનસ્પતિઓમાં પ્રદેય વિઘટન પામે છે જો પ્રદેય વિઘટન પામે તો તેમાંના મહાબીજાણુ માતૃકોષનો અભાવ રહે અને મહાબીજાણુ માતૃકોષ ના અભાવની સ્થિતિમાં અથવા તો તેની અનુપસ્થિતિમાં ભ્રૂણપુટનું નિર્માણ થઈ શકતું નથી તો આવા સંજોગોમાં જો પ્રદેય વિઘટન પામે તો આવી વનસ્પતિઓ અન્ના અંડકાવરણ એ ક્રિયાશીલ બને છે અને પ્રદેનું નિર્માણ કરે છે માટે આવા અંડકાવરણને કે હૃદયને અંડકાવરણીય પોષક સ્તર કહેવામાં આવે છે અને સ્વાભાવિકપણે આપણે અગાઉ પણ જોયું કે પોષક સ્તરના કોષો બહુરંગ સૂત્રતા ધરાવે છે એટલે કે પોલિપ્લોડી ધરાવે છે તો અંડકના આપણે આગળના પ્રકારોમાં કે તેની વિશેષતાની વાત કરીએ તો અંડકની રચનાનો અભ્યાસ આપણે કરી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે દરેક અંડક તેના જરાયુ સાથે એક દંડ વડે જોડાયેલું હોય છે જેને આપણે અંડનાલ કહીએ છીએ દરેક અંડનાલ એ અંડક સાથે જોડાયેલી એક રચનાને આપણે નાભી કહીએ છીએ દરેક અંડકને અંડકાવરણ હોય છે મુખ્યત્વે બે અંડકાવરણ હોય છે બાહ્ય અને અંતઃ તેની અંદર આવેલો પ્રદે કે જે દ્વિકીય પ્રકારના કોષોનો બનેલો હોય છે અને તેમાંનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે અને આ મહાબીજાણુ માતૃકોષ તરીકે તે વર્તી સતત ત્રણ વખત સમવિભાજન પામે છે અને આઠ કોષ કેન્દ્રીય રચનાનું આયોજન કરે છે આ આઠ કોષ કેન્દ્રની ગોઠવણી એ ભ્રૂણપુટનું નિર્માણ કરે છે તો અંડકનો જે ભાગ અંડક આવરણથી ઘેરાયેલો હોતો નથી તેને આપણે બીજાંડ છિદ્ર કહીએ છીએ જેને અંડકનું મુખ પણ કહેવામાં આવે છે જ્યારે બીજાંડ છિદ્રની તદ્દન વિરુદ્ધનો ભાગ તેને બીજાંડ તલ કહેવામાં આવે છે એટલે કે તેને અંડકનો તલ ભાગ પણ કહીશું આપણે તો આમ અંડનાલ છિદ્ર તેની અનુપ્રસ્થાન બીજાંડ તલ બીજ કેન્દ્ર વગેરેને આધારે આવૃત્ત બિદ્ધારીમાં જુદા જુદા પ્રકારના અંડક જોવા મળે છે તો આ અંડકો કયા પ્રકારના છે તેની આપણે માહિતી લઈએ તો ઉર્ધ્વમુખી અંડક એટ્રોપસ અથવા તો ઓર્થ્રોટ્રોપસ અંડકની વાત કરીએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ અંડક સીધી સ્થિતિમાં હોય છે એનો અર્થ એ થયો કે તેનો બીજાંડ છિદ્રનો ભાગ ઉપર તરફ છે જ્યારે બીજાંડ તલ તરફનો ભાગ નીચે તરફ છે માટે તેને ઉર્ધ્વમુખી અંડક કહેવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તેમાં અંડ છિદ્ર અંડતલ અને બીજ કેન્દ્ર એક સીધી રેખામાં જોવા મળે છે અને આવૃત બિદ્ધારી વનસ્પતિમાં ખૂબ સામાન્ય જોવા મળતો અંડક છે જેમાં સંધિ રેખા આવેલી હોતી નથી ઉર્ધ્વમુખી અંડકની આપણે વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો કે આ અંડક સીધી સ્થિતિમાં હોય છે જેમાં અંડ છિદ્ર અંડતલ બીજ કેન્દ્ર એક સીધી રેખામાં આવેલા હોય છે આવૃત બિદ્ધારીમાં તે ખૂબ સામાન્ય જોવા મળે છે અહીંયા સંધિ રેખા હોતી નથી તો સોપારી એટલે કે બીટેલ પાઇપર પોલીગોનમ અને અનાવૃત તો અંડનાલની પાશ્વીય વૃદ્ધિને કારણે અંડક એકસો એસી અંશના ખૂણે વળેલું હોય છે એટલે કે અહીંયા અંડક ઉલટું જોવા મળે છે એટલે કે તેનો શેષ ભાગ અથવા તો તેનો મુખ પ્રદેશ એ નીચેની તરફ અને તેનો તલ પ્રદેશ ઉપરની તરફ હોય છે તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અંડકની સ્થિતિ કેવી છે કે જેમાં તેનો બીજાંડ છિદ્ર તરફનો ભાગ એ નીચે છે જ્યારે બીજાંડ તલ તરફનો ભાગ ઉપર તરફ છે તો આ પ્રકારના અંડકને આપણે અધોમુખી અંડક કહેવામાં આવે છે અહીંયા બીજાંડ છિદ્ર અને બીજાંડ તલ એક સીધી રેખામાં હોય છે અને બીજ કેન્દ્ર અને બીજાંડ છિદ્ર એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે આપણે આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો જેમાં અપવાદરૂપે કેપ્સેલામાં આ પ્રકારનો અંડક જોવા મળે છે એટલે મોટાભાગની આવૃત બીજધારીમાં આ પ્રકારનો અંડક જોવા મળે છે જ્યારે અપવાદ કેપ્સેલા છે એટલે કેપ્સેલામાં તેની ગેરહાજરી હોય છે તો આવૃત બીજધારીમાં જોવા મળતા આ અંડકને આપણે લાક્ષણિક અંડક પણ કહી શકીએ છીએ તો માલવેસી કુળ કુકરબીટેસી કુળ સોલેનેસી અને કોમ્પોઝિટી કુળની વનસ્પતિઓમાં તે સર્વ જોવા મળે છે ત્રીજો પ્રકાર લઈએ આપણે અનુપ્રસ્થ મુખી અંડક જેને હેમી ટ્રોપસ અથવા તો હેમી એનાટ્રોપસ કહેવામાં આવે છે તો આ અંડક નેવ અંશના ખૂણે વળેલું હોય છે એટલે કે તે કાટ ખૂણે આવેલું હોય છે એટલે કે અંડનાલથી અંડકની આ ગોઠવણીનો કાટખૂણો હોય છે એટલે બંને પરપેન્ડિક્યુલર હોય છે તો ઉર્ધ્વમુખી અને અધોમુખી વચ્ચેનો તે મધ્યસ્થ પ્રકાર છે એનો અર્થ એ થયો કે જ્યારે ઉર્ધ્વમુખી અંડકમાંથી અધોમુખી અંડકની બનવાની શરૂઆત થઈ હશે ત્યારે વચગાળાની આ પરિસ્થિતિ કોઈ એક સમયે કોઈ એક જાતિમાં કે કેટલીક પ્રકારની જાતિઓમાં તે સ્થાયી બની ગઈ હશે માટે તે ઔર્ધ્વમુખી અને અધોમુખી વચ્ચેનો મધ્યસ્થ પ્રકાર પણ કહી શકાય કે તેને જોડતી કડી પણ કહી શકાય છે અને આ અંડકને આપણે સમક્ષિતિચંડક અંડક પણ કહીશું અહીંયા બીજાંડ છિદ્ર અને તલ એક જ રેખામાં હોય છે જ્યારે બીજાંડ છિદ્ર એ બીજ કેન્દ્રથી દૂર હોય છે એટલે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બીજાંડ છિદ્ર છે કે જે અહીંયા બીજાંડ બીજ કેન્દ્રથી દૂર આવેલું હોય છે તો આ પ્રકારનું અંડક રેનનક્યુલસ પ્રાઇમ્યુલા અને ગોલ્ફિમિયામાં જોવા મળે છે ચોથો પ્રકાર લઈએ આપણે વક્રમુખી અંડક તો વક્રમુખી અંડક એટલે કે કેમ્પાયલોટ્રોપસ કેમ્પાયલોટ્રોપસની આપણે વાત કરીએ તો અહીંયા અંડક એવી રીતે વાંકું વળેલું હોય છે જેથી બીજ છિદ્ર અને બીજાંડતલ એ સીધી રેખામાં હોય છે એટલે અંડકની આવી ગોઠવણીને કારણે બીજ છિદ્ર અને બીજાણતલ એક સીધી રેખામાં હોતા નથી જ્યારે હૃદયે એટલી વળાંકમય સ્થિતિમાં હોય છે પરંતુ ભ્રૂણપુટ તો સીધું જ રહે છે એનો મતલબ ભ્રૂણપુટ એટલો વળાંક અનુભવતું નથી બીજાંડ છિદ્ર એ બીજ કેન્દ્રની નજીક આવે છે એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજાંડ છિદ્ર જે છે એ બીજ છિદ્રથી નજીક આવે છે કુળ લેગ્યુમિનેસિકૂળ કુળ અને કૃષિફેળી કુળમાં આ પ્રકારનું અંડક જોવા મળે છે ત્યારબાદ લઈએ આપણે ત્રિયર્કમુખી અંડક એટલે કે એમ્ફીટ્રોપસ ઓવ્યુલ અહીંયા પ્રદેનો વળાંક ખૂબ જ અસરકારક હોય છે આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રદે ખૂબ જ વળાંક પામેલું છે અને જેમાં ભ્રૂણપૂટ એ લગભગ ગોળાની નાળ આકારનો બને છે એટલે કે યુ શેપનો બને છે જેમાં બીજાંડ છિદ્ર બીજાંડ છિદ્ર એ બીજ કેન્દ્રની નજીક આવે છે તો મીરાબિલિસ એટલે કે ગુલબાસ લેમના પોપી એટલે કે અફીન એલિસ્મા અને બ્યુટીમેસી કુલની વનસ્પતિઓમાં આ પ્રકારનો અંડક જોવા મળે છે ત્યારબાદ પ્રકાર લઈએ આપણે કુંતલાકાર અંડક એટલે કે સરકાયનો ટ્રોપસ અંડક ઓવ્યુલ તો અહીંયા અંડનાલની અતિવૃદ્ધિને કારણે અંડક ઉર્ધ્વ દિશામાં વળેલ હોય છે એટલે કે અંડનાલની અતિવૃદ્ધિ થવાથી તે ઉર્ધ્વ દિશામાં વળે છે અને અંડક વધુ વળાંક પામીને એક સીધી સ્થિતિમાં ગોઠવાય છે આમ અંડક એ અંડનાલ પર ત્રણસો સાઠ અંશ તરફ ગોઠવાયેલું હોય છે અને સમગ્ર અંડક અંડનાલ વડે ઘેરાયેલું હોય છે માટે આ પ્રકારના અંડકને કૂંચલામય અંડક પણ કહેવામાં આવે છે તો બીજાંડ કેન્દ્ર એ બીજાંડ તલથી ખૂબ જ દૂર જાય છે જોઈ શકો છો કે બીજાંડ કેન્દ્ર એ બીજાંડ તલથી ખૂબ જ દૂર હોય છે તો કુળ અને તોર જેવી વનસ્પતિઓમાં આ પ્રકારના અંડક જોવા મળે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઉં કે અંડક કેટલા પ્રકારના હોઈ શકે છે તેમાં અંડનાળની સ્થિતિ બીજાંડ છિદ્ર અને બીજ કેન્દ્રનું સ્થાન અને તેનું વલણ કઈ દિશામાં છે તેને આધારે આપણે તેના વિવિધ પ્રકાર જોયા હવે આપણે આગળ વાત કરીએ કે આપણે અત્યાર સુધી જે કંઈ પણ અભ્યાસ કરો તેને અનુલક્ષીને કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો આમ નરજન્યુજનક અને માદા જન્યુજનકનો વિકાસ આપણે જોયો માદા જન્યુજનકના વિકાસની આપણે વાત કરીએ તો આપણે કીધું કે અંડકની રચના થાય એટલે તેમાં પ્રદેહ હોય છે આ પ્રદેનો કોઈ એક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે છે આ મહાબીજાણુ માતૃકોષ ત્રણ વખત સતત સમવિભાજન પામે છે અને આઠ કોષ કેન્દ્રીય રચનાની રચના સર્જે છે આ આઠ કોષ કેન્દ્રની ગોઠવણી એ માદાજન્યુજનક કહેવાય છે અથવા તો તેને આપણે ભ્રૂણપુટ કહીશું જે પૈકીના ત્રણ કોષો એટલે કે ત્રણ કોષ કેન્દ્ર એ તેના બીજાંડ કેન્દ્ર તરફ ગોઠવાય છે આ બીજા કેન્દ્ર તરફ ગોઠવાયેલા ત્રણ કોષો એ અંડ પ્રસાધનની રચના કરે છે અંડ પ્રસાધનમાં એક અંડકોષ આવેલો હોય છે અને બે પાર્શ્વ ગોઠવાયેલા સહાયક અથવા તો પ્રતિધ્રુવ્ય કોષો હોય છે આમ અંડ પ્રસાધનની રચનામાં એક અંડકોષ અને બે સહાયક કોષો હોય છે આ સહાયક કોષોમાં તંતુમય રચના પણ આવેલી હોય છે જેને આપણે ફિલિફોર્મ એપરેટસ કહીશું કે જે પરાગનલિકાનો પ્રવેશ અને તેમાં માર્ગદર્શન આપે છે આ ઉપરાંત જે પણ એકકીય કોષો છે જ્યારે આમ છ કોષ કેન્દ્રની ગોઠવણી બાદ બે કોષ કેન્દ્ર એ પ્રદેના મધ્ય ભાગમાં ગોઠવાય છે અને દ્વિકીય કોષ કેન્દ્રની રચના કરે છે જે ટુ એન પ્રકારનું હોય છે આ આઠ કોષ કેન્દ્રની ગોઠવણી એ માદા જનુજનક કહેવાય છે એટલે આમ કેવું કહેવાય કે માદા જનુજનક એ આઠ કોષ કેન્દ્રીય પરંતુ સાત કોષીય રચના છે આ માદા જનુજનકમાંથી હવે આગળ ફલનની પ્રક્રિયા થશે એ પહેલા આપણે જે અભ્યાસ કર્યો છે તેને આધારિત કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ અહીંયા આપેલ માહિતી પ્રમાણે કે જો સોળ લઘુ બીજાણુ માતૃકોષ હોય તો તેમાંથી સર્જાતા નરજન્યુઓની સંખ્યા કેટલી હોય વિકલ્પ છે એ ઓપ્શન છે એકસો અઠ્યાવીસ બી ઓપ્શન છે ચોસઠ સી ઓપ્શન છે બત્રીસ અને ડી ઓપ્શન છે સોળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેની ગણતરી સમજી લઈએ લઘુ બીજાણું માતૃકોષ છે હવે એક એમ એમસી એટલે કે એક લઘુ માતૃકોષમાંથી ચાર પરાગ્રત સર્જાય છે આમ સોળ મહાબી સોળ લઘુણુ માતૃકોષમાંથી સ્વાભાવિક જવાબ આવે તો આમ સોળ લઘુ બીજાણુ માતૃકોષમાંથી સર્જાતા નરજન્યુ ની સંખ્યા એકસો અઠ્યાવીસ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આમ ગાણિતીય ગણતરી એટલે ગણિતિક સંજ્ઞાઓ ધરાવતા કે આવી ગણતરી દર્શાવતા કેટલાક આવા વિકલ્પો કે પ્રશ્નો નીટમાં પૂછાતા હોય છે બીજો પ્રશ્ન લઈએ આપણે કે પરિપક્વ નરજન્યુજનકને અપરિપક્વ નરજન્યુજનકથી કઈ રીતે જુદી પાડી શકાય છે એનો અર્થ એ થયો કે પરિપક્વ નરજન્યુજનક અવસ્થા અને અપરિપક્વ નરજન્યુજનક અવસ્થા વચ્ચે મુખ્ય તફાવત શું છે વિકલ્પ જોઈએ આપણે તેના એ છે પરાગાશયમાંથી મુક્ત થતો નથી તે બી છે તે હજી સુધી અંકુરિત થતો નથી અને જનન કોષનું વિભાજન અહીં થતું નથી સી છે તે લઘુ છે જે સમવિભાજન પામતું નથી ડી છે હજી પણ લઘુ બીજાણુ કોષો ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જન્યુજનકનો જે વિકાસ જોયો તેમાં આપણે જોવું કે જન્યુજનકનો વિકાસ જ્યારે પરાગ્રજ પરાગાશયમાં હોય છે ત્યારે જ નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે અને તેમાં વાનસ્પતિ કોષ અને જનન કોષનું નિર્માણ થાય છે પરંતુ જનન કોષનું આગળ વિભાજન તો જ્યારે પરાગ્રજ પરાગ પરાગનયન પામીને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય ત્યારબાદ જ તેનું વિભાજન થાય છે એટલે આમ પરિપક્વ નરજન્યુજનકને અપરિપક્વ નરજન્યુજનકથી આ બાબતે જોઈ જુદી પાડી શકાય કે તે અંકુરિત થતી નથી અને જનન કોષનું વિભાજન દર્શાવતું નથી ત્યારબાદ લઈએ આપણે કોલમ આધારિત પ્રશ્ન લઈએ આપણે તો કોલમ આધારિત આપણે પ્રશ્નમાં જોઈએ તો એ કોલમમાં આપણે જોઈએ કે લઘુ બીજાણુ જનન પરાગ ચતુષ્ક બાહ્ય આવરણ અને અંત આવરણ કોલમ બેમાં માં છે તે સ્પોરોપોલિનનું બનેલું છે પાતળું સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે પરાગ માતૃકોષમાંથી પરાગરજનું નિર્માણ થાય છે લઘુ બીજાણુઓની ચાર કોષોનો સમૂહ છે હવે એ સંદર્ભ આપણે આનો જવાબ જાતે મેળવવા પ્રયત્ન કરીએ પહેલું જોઈએ આપણે કે લઘુ જનન તો લઘુ જનન એટલે કે પરાગ માતૃકોષમાંથી પરાગ્રજના નિર્માણની પ્રક્રિયા થાય એટલે આમ લઘુ જનન એટલે કે પરાગ માતૃકોષમાંથી પરાગ્રજનું નિર્માણ પરાગ ચતુષ્ક તો લઘુ બીજાણુજનની પ્રક્રિયામાં પરાગચતુષ્ક બને છે એ લઘુબીજાણુઓનો ચાર કોષોનો સમૂહ કહેવાય છે તો આમ પરાગચતુષ્ક એટલે કે લઘુ બીજાણુઓનો ચાર કોષોનો સમૂહ એટલે કે ચાર લઘુ બીજાણુઓ સમૂહમાં આવેલા હોય છે હવે આપણે પરાગ રચના બાહ્ય આવરણ અને અંત આવરણ વિશે વાત કરીએ તો બાહ્ય આવરણ તો તે સ્પોરોપોલિનિનનું બનેલું છે જ્યારે અંત આવરણની વાત કરીએ તો અંત આવરણ એ પાતળું છે સેલ્યુલોસ અને પેક્ટિનનું બનેલું છે એટલે આમ અંત આવરણ તો આમ લઘુ બીજાણું જનન એટલે કે આપણો જવાબ થશે વન સી ટુ ડી થ્રી એ અને ફોર બી ત્યારબાદ લઈએ આપણે બીજાશયમાં એક અંડકોની સંખ્યા જો એક હોય તો તેનું ઉદાહરણ છે કેરી અને જો બીજાશયમાં અંડકોની સંખ્યા એક કરતાં વધુ એટલે કે અનેક હોય તો તેનું ઉદાહરણ કયું છે હવે બીજાશય બીજાશય એટલે કે સ્ત્રી કેસરનું તલસ્ત ભાગ કે જે ફૂલેલો હોય છે જેમાં એક કે વધુ અંડકો આવેલા હોય છે અંડકોની સંખ્યાની બાબતે પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે આપણને એ પણ પ્રાઇમરી માહિતી છે જ આપણી પાસે પૂર્વ માહિતી અનુસાર કે ફલિત અંડકને આપણે બીજ કહીએ છીએ તો સ્વાભાવિકપણે અંડકની સંખ્યા એક જ હોય તો તેનું ઉદાહરણ છે કેરી અને અનેક સંખ્યા હોય તેવા ઉદાહરણ છે પપૈયા અને ઓર્કિડ એટલે કે પપૈયા અને ઓર્કિડમાં સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આપણે તેમાં રહેલ બીજની સંખ્યાને આધારે અંડકની સંખ્યાનો અંદાજ લગાવી શકીએ છીએ તો પપ્પયામાં ઘણા બધા બીજ છે એટલે કે તે અનેક અંડકો ધરાવે છે ઓર્કિડ્સના જે બીજ હોય છે તેમાં પણ ઘણા બધા અંડકો હોય છે તો આમ આપણે કહી શકીએ કે પપૈયા અને ઓર્કિડ બંને તેનો જવાબ છે એટલે જવાબ આવશે આપણો ડી બી અને સી બંને પાંચમો પ્રશ્ન પૂર્ણ વિકસિત કેટલા કોષ કેન્દ્ર આવેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો પૂર્ણ વિકસિત જન્યુજનક છે એટલે આપણને એવો ખ્યાલ આવે કે વાનસ્પતિ કોષ અને એક જનન કોષ આ બે કોષ કેન્દ્ર થયા પરંતુ આપણને એ પણ ખ્યાલ છે કે જનન કોષ આગળ વિભાજન પામીને બે નરજન્યુઓનું નિર્માણ કરે છે આમ એક વાનસ્પતિ કોષ અને બે નરજન્યુ એ પરિપક્વ નરજન્યુજનકની લાક્ષણિકતાથી એટલે આપણો જવાબ આવશે ત્રણ એટલે આમ પૂર્ણ વિકસિત નરજન્યુજનકમાં કોષ કેન્દ્રની સંખ્યા ત્રણ હોય છે ત્યારબાદ લઈએ આપણે તેત્રીસ પુખ્ત પરાગાશયમાં પરાગધાનીની સંખ્યા કેટલી હોય છે છ્યાસઠ નવ્વાણું એકસો બત્રીસ કે એકસો અઠ્ઠાણું હવે પાછી પૂર્વ માહિતીને આપણે યાદ કરીએ કે દરેક પરાગાશયમાં ચાર પરાગધાની આવેલી હોય છે એટલે કે એક પરાગાશયમાં પરાગધાનીની સંખ્યા ચાર હોય તો તેત્રીસ પરાગાશયમાં પરાગધાનીની સંખ્યા કેટલી હોઈ શકે તો તેત્રીસ મલ્ટિપ્લાય બાય ફોર કરીએ એટલે આપણને જવાબ મળે છે એકસો બત્રીસ એટલે આમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેવી ગાણિતિક રચનાઓને આધારે તેની સંખ્યાકીય માહિતી આપણને પૂછી શકે છે હવે અહીંયા સંકલ્પ વિકલ્પ શોધો જેમાં આપણને એ બી સીડી એમ ઇ એફ સુધી આપણને રચનાઓ આપેલી છે અને તેના આપણે જોડકા બનાવવાના છે જેમાં એ છે પરાગ્રજ બી છે પરાગાશય સી છે પૂંકેસર ડી છે લઘુ બીજાણુધાની ઈ છે લઘુ બીજાણુઓ એફ છે લઘુ બીજાણું પણ હવે આપણે તેની જોડ એ રીતે બનાવવાની છે કે તે બંને બે રચનાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય દાખલા તરીકે આપણે પરાગરજ લઈએ છીએ તો પરાગ રજ એ લઘુ બીજાણુ કહેવાય છે પરાગાશય છે તો પરાગાશયને આપણે લઘુ બીજાણુ ધાની કહીએ છીએ પરાગાશયમાં લઘુ બીજાણુ ધાની આવેલી હોય છે જ્યારે પૂ કેસર છે તો પૂ ને આપણે બીજાણુ પર્ણ પણ કહીએ છીએ તો આમ આપણે જોડ બનાવીએ તો આપણો જવાબ બી આવે છે એટલે એની જોડ ઈ સાથે એટલે પરાગ્રજ અને લઘુ બીજાણુઓ બીની જોડ ડી સાથે એટલે કે પરાગાશય અને લઘુ દાણી અને સીની જોડ એફ સાથે એટલે કે પૂ કેસર અને લઘુ બીજાણુપણોની જોડ બને છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ માહિતીને આધારે આપણે આ લેક્ચરમાં આપણે એટલી જાણકારી મેળવી કે નરજનુંજનક અને માદાજનુજનકનો વિકાસ કઈ રીતે થાય છે અને તેને આધારે આપણે આ લાક્ષણિકતાઓ અને તેને સંબંધિત નીટ આધારિત પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો વધુ માહિતી આપણે લેક્ચર ભાગ બેમાં લઈશું નમસ્કાર